પણ ડે વનથી મહેનત કરવાનો ફાયદો આજે તમે જોઈ રહ્યા છો. તમે ડે વનથી મહેનત કરો તો તમારું શું પ્લાનિંગ હતું? એટલે ધેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. અકાઉન્ટ સ્ટેટ તમારા વીક હતા, એમાં કોઈ દિવસ આન્સર મેચ થતા જ નહીં મારે, તો મેં ડેઈલી એવું નક્કી કર્યું કે રાતે સૂતા પહેલા. લાઈફનો એવો પાર્ટ આવે કે જ્યાં તમારા ડિસિઝન છે સ્ટ્રોંગ હોવા જોઈએ. ઘણા બધા લોકોને મેં જોયા છે કે એની ઉપર જવાબદારીઓનો ખૂબ બોજો છે. કમાવાની જવાબદારી હોય તેમ છતાં ને કે મુઠ્ઠી ત્યારે જ બને જ્યારે પાંચેય આંગળીઓ ભેગી થાય. મામા અહીંયા પી ગયા છે તો હું પૂકી હતી. હા બરાબર છે. ના ના, પરિસ્થિતિઓમાંથી શીખવું અને પરિસ્થિતિઓને ખાલી જોવી, આ બોથ આર ડિફરન્ટ થિંગ. મેં માઇન્ડ સેટ કર્યો હતો કે આવું જઈને મારે પૂછવું છે. તો યુટ્યુબમાં લેક્ચર જોતી. ફેવરેટ શિક્ષક કોણ હતા? નમસ્કાર. ધોરણ 12ના હમણાં જ રિઝલ્ટ જાહેર થયા અને જબરદસ્ત રિઝલ્ટ સાથે. જ્યારે કોમર્સ સ્ટ્રીમની વાત કરીએ ત્યારે અરાઉન્ડ 92-93% રિઝલ્ટ ગુજરાતના છોકરાઓએ આપ્યું. ત્યારે આમ જોવા જાઉં તો તૈયારીઓ તો ઘણા સમયથી વિદ્યાર્થીઓ કરતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ એન્ડ ટાઈમે કરતા હોય છે, ઘણા છે એ કન્સિસ્ટન્ટલી કરતા હોય, ઘણા ન કરતા હોય. પણ જ્યારે તમે મહેનત કરો છો અને પરિણામ આવે છે તો એ મહેનત કયા પાથ ઉપર થઈ છે, કઈ રીતે થઈ છે એ ટોપર સિવાય તો કોઈ ન જ જણાવી શકે. કારણ કે જ્યારે ટોપર બનવું હોય તો ટોપરના લેવલની મહેનત કરવી પડતી હોય છે. તો આજે એવી જ એક હોનહાર સ્ટુડન્ટ કે જેણે આમ જોવા જાઉં તો A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. A1 ગ્રેડ એટલે બહુ મોટી સિદ્ધિ હાંસિલ કરી એવું કહેવાય. અને બહુ સરસ મજાના પર્સન્ટેજ સાથે આજે એણે 12 કોમર્સમાં છે એણે પોતાનું પરિણામ હાંસિલ કર્યું છે. એના વિશે એનું નામ, એનું જે કંઈ પણ પર્સન્ટેજ છે એની પાસેથી જ સાંભળીએ. અને મારે આ વિડીયોમાં તમને એ જણાવવું છે કે તૈયારીઓ કઈ કઈ રીતે થાય છે, કારણ કે દરેક વિષયની અલગ અલગ સ્ટ્રેટેજી હોય. એ સ્ટ્રેટેજી આપણે બેન પાસેથી ડિસ્કસ કરીએ અને તમને જણાવીએ. તો નમસ્કાર બેન. ખાસ બેન, આપણે સ્ટુડન્ટને જણાવો તમારું નામ, તમારા પર્સન્ટેજ, પર્સન્ટાઇલ, ગ્રેડ જે કંઈ પણ છે એ સ્ટુડન્ટને જણાવો. નમસ્કાર, મારું નામ રંગાણી તનવી નરેશભાઈ છે. મારે 12th કોમર્સમાં A1 ગ્રેડ સાથે 99.87 પર્સન્ટાઇલ સાથે 94% માર્ક્સ આવ્યા છે, જેમાં મારે ઇકોનોમિક્સમાં 100 out of 100 છે અને BAમાં 99 આવ્યા છે. તો હું આપને એ રીતે કહેવા માંગુ છું કે હું થિયરી સબ્જેક્ટમાં પહેલેથી જ આગળ હતી, પણ મારે કહેવાય ને કે ગણિત, આંકડાશાસ્ત્ર, અકાઉન્ટ એમાં થોડાક ઓછા આવતા પહેલેથી. બરાબર. પણ મેં થિયરી પર લાસ્ટ ટાઈમ પર ઓછું ફોકસ કરીને પ્રેક્ટિકલ જે વીક પોઈન્ટ હતા એના પર વધારે ધ્યાન આપ્યું. અને આવી રીતે એમાં મને મેઇન સપોર્ટ તો વિદ્યાકુલનો મળ્યો હોય, કારણ કે બોર્ડની એક્ઝામ સાથે સવારે 5 વાગ્યામાં ઉઠીને પણ તેઓ લેક્ચર લેતા. એમાં MCQ બેઝ અમારા આ વખતે વધારે હતા આ વર્ષ પર, એમાં મેઇન સપોર્ટ વિદ્યાકુલનો છે. અને શાળાના શિક્ષકોએ પણ જબરદસ્ત ડે વનથી મહેનત કરી છે. હવે ડે વનથી મહેનત કરવા માટે ઘણા બધા લોકો કહે છે, અમે ગળા ફાડી ફાડીને કહીએ છીએ, એના મમ્મી પપ્પા કહે છે, એની સ્કૂલના શિક્ષકો કહે છે, પણ ડે વનથી મહેનત કરવાનો ફાયદો આજે તમે જોઈ રહ્યા છો. તમે ડે વનથી મહેનત કરો તો તમારું શું પ્લાનિંગ હતું? વિષય વાઇઝ પ્લાનિંગ ઇન ધ સેન્સ, એવું નહીં કે આટલી કલાકમાં તેમ નહીં, તમે એ વિષયને ટેકલ કરવા માટે તમારી સ્ટ્રેટેજી શું હતી? લેટ સપોઝ તમે એમ કીધું કે થિયોરિટિકલ તમારા સબ્જેક્ટ સ્ટ્રોંગ હતા, શા માટે સ્ટ્રોંગ હતા? કારણ કે રીડિંગમાં હું પહેલેથી જ આગળ છું. ઓકે, એટલે તમારો પ્લસ પોઈન્ટ છે રીડિંગ. યસ, મતલબ મેમરી પાવર તમારો થોડો સ્ટ્રોંગ છે. બરાબર છે. હવે માનો કે મેમરી પાવર સ્ટ્રોંગ ન હોય તો એવી કોઈ ટીપ કે કોઈ નો મેમરી પાવર સ્ટ્રોંગ નથી અને થિયોરિટિકલ સબ્જેક્ટને યાદ રાખવો હોય તો એવી કોઈ ટીપ કે જે તમે એપ્લાય કરી હોય ને તમારે વધારે ઝડપથી યાદ રહી ગયું એવું? કોઈ પણ ટોપિક વધારે લેન્ધી હોય તો એનું શોર્ટ કરી દો અને એને કી ટાઈપ કે કીઝ બનાવી લો, ચાવી બનાવી લો અને યાદ રાખો કે ચાવી આની આ જ છે. હા બરાબર, ચાવી પાછી ક્રોસ ના થાય. જેમ કે BA સબ્જેક્ટમાં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યારે BA સબ્જેક્ટ આખો ચાવી ઉપર જ છે. એટલે યસ, જો અહીંયા સરસ મજાની ટીપ નાની મળતી રહેશે કે ભાઈ થિયોરિટિકલ સબ્જેક્ટને નાના શબ્દોમાં ડિવાઈડ કરો, નાના અક્ષરમાં ડિવાઈડ કરો અને કી બનાવો જેથી કરીને તમને ટોપિક યાદ રહી જાય. ઓકે, ઇકોનોમિક્સ 100 out of 100, એટલે ધેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. તો 100 out of 100નું રહસ્ય શું? 100 out of 100નું રહસ્ય જ એ જ કે વિદ્યાકુલ તરફથી સપોર્ટ હતો, સ્કૂલવાળાએ સપોર્ટ કરેલો, ને પ્લસ વિડીયો લેક્ચર્સ યુટ્યુબમાંથી વિદ્યાકુલના, MCQ બેઝ વધારે ક્વેશ્ચન એ લોકો વધારે કરાવતા, જેમાંથી ઓલમોસ્ટ 90-95% ઉપર એ લોકોના પૂછાયેલા છે. એના લીધે જ મેઇન તો અમારે 100 out of 100 છે. ઓકે, હવે અકાઉન્ટ સ્ટેટ તમારા વીક હતા અને તમે એમ કીધું કે એન્ડ ટાઈમે મેં એના ઉપર ફોકસ કરીને બેલેન્સ લઈ લીધું. મોટાભાગે તકલીફ એ થાય છે બેન કે જેનો આમ સ્ટ્રોંગ વિષય હોય ને વારે ઘડી એને લીધે રાખે, નબળું કંઈ પાસું હોય ને તો એને છોડી દે. એના કરતાં તમે કંઈક હટકે કર્યું કે ભાઈ સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગ મારું છે જ,
વીક છે અને સ્ટ્રોંગ બનાવવા માટે તમે એન ટાઈમે મહેનત કરી, તો એ દિવસોમાં તમારી અકાઉન્ટ અને સ્ટેટને પાર પાડવાની રણનીતિ શું હતી? લાસ્ટ બે મહિના હતા ને ત્યારે કદાચ સ્કૂલમાં પ્રિલિમ્સ ને બધું લેવાય, રાઉન્ડ ને એવું લેવાતું, પણ અકાઉન્ટ સ્ટેટમાં જેવા જોઈએ ને એવા માર્ક આવતા નહોતા. મેઇન તો એન્યુઅલ સમ, વાર્ષિક હિસાબો, અને સ્ટેટમાં સૂચકાંક કરીને ચેપ્ટર છે જે 15 માર્ક્સનું હતું બોર્ડમાં, એમાં કોઈ દિવસ આન્સર મેચ થતા જ નહીં મારે. તો મેં ડેઈલી એવું નક્કી કર્યું કે રાતે સૂતા પહેલા બે સમ તો કરીને સૂવું જેમ, એટલે બે મંથમાં મારે બધા વાર્ષિક હિસાબ બધું જ ક્લિયર થઈ ગયું. બરાબર, એટલે ટીપે ટીપે સરો ભર્યું. એક સાથે તમે નક્કી કરશો કે હવે મારું આ વીક, આ ચેપ્ટર વીક છે તો આ ચેપ્ટરને આજે જ સ્ટ્રોંગ બનાવી નાખું, તો એમ નહીં થાય, એને થોડો સમય આપવો પડશે. એટલે બહુ સરસ સ્ટ્રેટેજી આવી. જો આમાં ટોપર્સના ઇન્ટરવ્યૂ લેવાનું કારણ જ આ કે એ લોકો શું કરે છે ને એ તમને ખ્યાલ આવે. જો એણે શું કીધું કે બે મહિના અગાઉ દરરોજ બે સમ, એટલે પર સબ્જેક્ટ બે સમ કે બે ના એક, નહીં ગમે એક ચેપ્ટર લેવાનું એના ડેઈલી બે સમ, એટલે 15 વધીને 10-15 દિવસમાં એક ચેપ્ટર. હા હા, બરાબર છે, બરાબર છે. એટલે અકાઉન્ટ અને સ્ટેટના ડેઈલી બબે સમ કે જે એક રીતના આવતા હોય એ પકડી, પછી એકની એક રીતના 4-5 દાખલાઓ ગણો, એનો કોઈ અર્થ નથી. એક વખત તમારી મેથડ સ્ટ્રોંગ થઈ જવી જોઈએ, રાઈટ? તો એ હેતુથી તમે દરરોજના બબે દાખલાઓ સૂતા પહેલાં, એનું એક ટાર્ગેટ હતું, એક લક્ષ્ય હતું કે સૂતા પહેલાં હું આ બે સમ તો કરીને જ સુઈશ. તો એનાથી એનો અકાઉન્ટમાં કેટલા માર્ક્સ છે બેન? 95. સાંભળો, એનો વીક સબ્જેક્ટ હતો તેમ છતાંય 95 છે. સ્ટેટિસ્ટિકમાં 93. બેને એમ કીધું કે મારો વીક સબ્જેક્ટ હતો. સાંભળજો, આ વીકને ત્યાં સુધી પહોંચાડવા માટે એણે આપણે જે કહીએ ને ખરા અર્થમાં દિવસ રાત એક કર્યા છે, કારણ કે રાતે એ બે દાખલા ગણીને જ સુવાનો એ લક્ષ્ય. તો આવી રીતે ટુકડે ટુકડે તમારા વીક પોઈન્ટને મજબૂત કરી શકો છો. બાકી એક દિવસમાં તમે નક્કી કરશો, આપણને કોઈ મોટિવેશનલ વિડીયો સાંભળીએ ને કોઈ ઇન્ટરવ્યૂ જોઈએ ને આપણે નક્કી કરીએ કે ના હું પણ આવા જ પર્સન્ટેજ લાવીશ, આજે તો વાંચી જ લેવું છે, આજે તો મહેનત કરી જ લેવી છે, આજે તો મથી જ લેવું છે અને આજે લડી લેવું છે, એમ નથી લડાતું. એના માટે તમારે સમયનો ભોગ આપવો પડે છે, મહેનતનો ભોગ આપવો પડે, ત્યારે થઈ અને પર્સન્ટેજ છે એ આવતા હોય છે. હવે શાળાનું તો રૂટીન હોય જ છે તમારું, બરાબર? શાળા પછી તમે કોચિંગમાં જતા, કઈ રીતે, એનું શું શેડ્યુલ હતું? કોચિંગનું શેડ્યુલ હતું 3-7 યા 4-7. ઓકે, મતલબ 7 વાગ્યા સુધી. આફ્ટર 7 o'clock તમારી પ્રિપરેશન કરે કઈ રીતે હતી? 9 વાગ્યા સુધીમાં બધું ફ્રી, નોર્મલ હોમવર્ક હતું, હોમવર્ક હતું, બધું પતાવીને પછી વિદ્યાકુલના લેક્ચર્સ. અરે વાહ, સરસ. ચાલો, હવે ઘણી વખત આમાં કેવું છે કે વાલીઓ છે ને એ આજે ઓડિયન્સ છે ને આજે આપણે ગુજરાતના ખૂણે ખૂણેથી હશે, લાખો વિદ્યાર્થીઓ તમને જોતા હશે, એના વાલીઓ જોતા હશે, ત્યારે વાલીઓની એક મેન્ટાલિટી હોય છે કે ઓનલાઈન ભણવાથી ન આવડે, કારણ કે એ એમ કે જે છોકરો સ્કૂલે ન ભણતો એ ઓનલાઈન થોડો ભણવાનો, આ એક મેન્ટાલિટીથી ઓનલાઈનથી દૂર રહે છે. તો એના વિશે તમે કંઈ કહેવા માંગશો? લોકોમાં અલગ અલગ પાવર હોય કેચઅપ કરવાનો, ઘણાને વિઝ્યુઅલાઇઝથી થતું હોય, ઘણાને સાંભળીને થતું હોય, એમ અલગ અલગ હોય. એમાં અત્યારે બધાને ઇન્ટરેસ્ટ ફોનમાં, મોબાઈલમાં, કમ્પ્યુટરમાં, લેપટોપમાં, એમાં જ છે. જો આપણે નોર્મલી ફેસ ટુ ફેસ આપણાથી યાદ ન રહેતું હોય ને તો ગમે એ ટ્રીક રીતે આપણે પણ યાદ રાખી શકીએ. એટલે વિડીયો લેક્ચર જોઈને જો એમાં વધારે ઇન્ટરેસ્ટ જાગે આપણને કે આના પછી આગળ કયો ક્વેશ્ચન આવશે એમ, તો એનાથી વધારે થાય એમ. એટલે એવું નથી કે ફોનમાં હોય એ નહીં ભણે, ફોનમાં હશે ને તો વધારે એનામાં કેચઅપ પાવર આવશે કે નહીં હવે તો થઈ જશે. બીજું અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે વિડીયો લેક્ચર જે લાઈવ લેક્ચર હોય તો એમાં પ્રેઝન્ટેશન આવે, પિક્ચર્સ આવે, રાઈટ? ગ્રાફ હોય તો ગ્રાફ પિક્ટોરિયલ ફોર્મમાં આવે, તો એ ડિજિટલી આવે તો એનો એક પ્લસ પોઈન્ટ હોય. પ્લસ તમે એમ કીધું કે ઘરે આવ્યા પછી, ઘરે આવ્યા પછી રેકોર્ડેડ લેક્ચર છે એ પ્લસ બેનિફિટમાં હોય, કારણ કે જ્યારે માનો કે લાઈવ નથી ને રેકોર્ડેડ તમે જુઓ છો તમારા ડાઉટ્સ છે એ ક્લિયર થાય, બરાબર? ગમે ત્યારે તમે જોઈ શકો. પીડીએફ નોટ્સ છે, રાઈટ? પીડીએફ નોટ્સ તમને કેવી રીતે હેલ્પફુલ થતી? બસ આ લાસ્ટ મોમેન્ટ પર ક્વિક રિવિઝન માટે. હા, એટલે સ્ક્રોલ કરો તમે, બસ નજર ફેરવાઈ જાય એટલે એક આખું પિક્ચર છે, ફોટો આંખમાં આવી જઈએ. તો પીડીએફ નોટ્સ પણ એવી રીતે કામ આપે છે, રાઈટ? મારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પેલી બુક અંબાવો ને, મને બુક, હું જ્યારે અમે અહીંયા એન્ટર થયા ને હમણાં જ આવ્યા ને ત્યારે આ બુક સોફા પર હતી, એટલે ફાઉન્ડેશન કોર્સ સ્ટડી મટીરિયલ બિઝનેસ ઇકોનોમિક્સ, એટલે ઇકોનોમિક્સમાં 100 out of 100 છે. એટલે બેન છે ને સીએની પ્રિપરેશન કરે છે, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું આ એક બુક છે. હવે સીએની પ્રિપરેશન કરે છે, અત્યારથી એની ચાલુ થઈ ગઈ છે, બહુ સરસ રીતે પ્રિપરેશન ચાલુ છે એની. તો હવે તમારું નેક્સ્ટ ગોલ હવે મારે કહેવાની જરૂર નથી, બેન સીએ કરવાના છે. તો સીએ થવા, જો ઘણા લોકોના ગોલ હોય કોમર્સ સ્ટ્રીમમાંથી કે સીએ બનવું છે, તો સીએ બનવા માટે તમે 12મા ધોરણથી જ પ્લાનિંગ હતું કે હમણાં મતલબ એક્ઝામ પછી તમારું કોઈ પ્લાનિંગ? 12મા ધોરણથી જ પ્લાનિંગ હતું. ઓકે, તો એ તમે એ દિશામાં કઈ રીતની મહેનત કરતા? દેખાઈ આવે છે ઇકોનોમિક્સ તમે 100 માંથી 100 આપ્યા છે, એટલે તમારી મહેનત તો જબરદસ્ત જ હશે.
પણ તમે 12મા ધોરણ થી કોઈ રેફરન્સ કે કોઈને પ્રેરણા લીધી કે કોઈ સીએ ને જોયા? કે મારા મામા છે ને, એ સ્પેશિયલ સીએ જ છે. અચ્છા અચ્છા. એટલે મમ્મી કહેતી કે તારા મામા બની શકે તો તું બને. બરાબર. એટલે પછી એને કીધું અને મને ઇન્ટરેસ્ટ હતો જ સીએ માં તો પછી રાખી દીધું. ઓકે. હવે અત્યારે જો સીએ ની પ્રિપરેશન કરે છે અને અત્યારે ઇન શોર્ટ એને ભણવાનું બંધ નથી કર્યું અને આપણે વેકેશન પડે એટલે પેલું કામ એવું શોધીએ કે ભાઈ હવે મજા કરો, આ કરો મજા કરો, અઠવાડિયું 10 દિવસ કરાય પણ ખરા. પણ 12મા પછી ખાસ તમારું સેન્સિટિવ લાઈફનો એવો પાર્ટ આવે કે જ્યાં તમારા ડિસિઝન છે સ્ટ્રોંગ હોવા જોઈએ, લાઈફને પ્લસ બનાવે એવા હોવા જોઈએ, તો ખાસ એ બાબતમાં ધ્યાન રાખજો. તમારું જે કંઈ પણ કરિયર સિલેક્શન છે એ બહુ વિચારીને સમજીને ફ્યુચરના સ્કોપ વિચારીને પસંદ કરજો. બેને બહુ સરસ મજાનું ફ્યુચર એણે પોતાનું સેટ કરવાનું નક્કી કર્યું છે. ઓકે. હવે મારે તને કહેવું છે કે આખા વર્ષ દરમિયાન એવી કોઈ વસ્તુ કે જે મુશ્કેલી આપી હોય ને એને તે પાર પાડી હોય એવી કોઈ ઘટના, કે અમુક સબ્જેક્ટમાં ક્યારેક કોઈ ચેપ્ટર ન આવડ્યું હોય, કોઈ દાખલો તને મગજમાં જ ન પાર પડ્યો હોય ને એને સોલ્વ કરવા માટે તે આમ તેમ ફાંફા માર્યા હોય ને એવું કોઈ, એવો કોઈ ટોપિક? બસ અકાઉન્ટના વાર્ષિક હિસાબ. બરાબર છે. ઓકે ગ્રેટ. ચાલો હવે અત્યારે એના મમ્મી, હું અહીંયા આવ્યો અને ત્યારે અમે જ્યારે એન્ટર થયા ને ત્યારે એના મધર છે ને એ અહીંયા સુરતમાં ખાસ કરીને એક ગૃહ ઉદ્યોગ કહી શકાય ને, સ્ત્રીઓ છે ને અહીંયાની નવરી નથી બેસતી, બહુ પ્લસ પોઈન્ટ છે, ઓટલા તોડવાનું ફાવતું નથી, પણ એ ખાસ ચોંટાડવાનું કામ કરી રહ્યા હતા અને સુવિધાઓની વચ્ચે ભણો છો અને આગળ વધો છો એ કમેન્ડેબલ છે, ગ્રેટ, એક્સિલન્ટ. પણ જ્યારે સુવિધા નથી અને પરિસ્થિતિઓને સમજી અને મહેનત કરીને આગળ વધો છો એ આમ આમ કહેવાય અનબિલીવેબલ છે. કારણ કે ઘણા બધા લોકોને મેં જોયા છે કે એની ઉપર જવાબદારીઓનો ખૂબ બોજો છે, કમાવાની જવાબદારી હોય તેમ છતાં એ મહેનતથી ભટકી રહ્યા હોય, આગળ વધવાથી ભટકી રહ્યા હોય. ત્યારે બેને સરસ મજાની મહેનત કરી છે તો હું બેનના મમ્મીને કહીશ. અત્યારે એ ટિફિન બનાવે છે એના ફાધરનું. હા, બહુ સ્પષ્ટ વાત છે, એ ટિફિન કદાચ તમને કુકરની સીટીનો અવાજ આવતો હશે, તો એ ટિફિન બનાવે છે અને એને વચ્ચે આપણે ખલેલ અત્યાર સુધી નથી પાડતા, પણ 5 મિનિટ એને મારે સાંભળવા છે. કારણ કે આજે એકલા થકી કોઈ આમ કહેવાય ને કે મુઠ્ઠી ત્યારે જ બને જ્યારે પાંચેય આંગળીઓ ભેગી થાય, રાઈટ? તો ખાસ બેન 5 મિનિટ જો નીકળે તો 5 મિનિટ લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું બેન? મનીષાબેન. મનીષાબેન, મનીષાબેન ખાસ મારે કહેવાનું, આજે બેને તો કીધું હું મહેનત કરતી, પણ તમે બેન મહેનત કરતા એમાં શું જોતા, કઈ રીતે મહેનત કરતી? એ સવારે વહેલી ઉઠતી અને આમ બરાબર જ રેગ્યુલર વાંચવાનું બધું તૈયારી હરખી જ કરતી. હું એમ નહીં પૂછું કે તમારે એને વાંચવા બેહવાનું કેવું પડ્યું હતું કે નહીં જ કેવું પડ્યું. મહેનત એની પહેલાથી ભણવામાં જ હોશિયાર છે અને એની મહેનત આ વર્ષે વધારે હતી. બરાબર છે, કારણ કે 12માનું વર્ષ એ બહુ ગંભીર વર્ષ હોય અને ટ્યુશન નાની હતી ત્યારે મેં ટ્યુશન ક્યારેય રખાયું જ નથી. બરાબર. ખાલી નવોદય એક કરાવ્યું હતું 5મામાં અને પછી 8 ધોરણથી ટ્યુશન ચાલુ કરાવ્યું. બરાબર. અત્યારે નાના બાળકોને ટ્યુશનમાં મોકલે પણ એ આગળ જતા તો કોઈને ખબર જ નથી. બરાબર છે. એ ફાયદામાં છે કે નહીં. બરાબર. અને એના મામા જે સીએ હતા એટલે હું એને વધારે કહેતી કે તું સીએ ઉપર કરે. હોવું જ જોઈએ કોઈક તો એક પ્રેરણા માટે, એક તો સ્ત્રોત હોવો જોઈએ જ્યાંથી આપણે પ્રેરણા એની ટાઈમ લઈ શકીએ. હવે બેન મારે એ પૂછવાનું, હમણાં મેં કીધું હતું કે તમે ચોંટાડવાનું કામ કરતા, તો એ આજે મને મારા જોકે બાળપણની યાદ આવી ગઈ, મારા મધર પણ આવી જ રીતે કરતા, તો તમે આ બેન જ્યારે મહેનત કરતા હોય એટલે તમે જ્યારે અહીંયા તમે અહીંયા જોવો, તમે સાથે જોઈ, બરાબર, નજર સાહેબ એટલે યસ. જો આ એક સાંભળવા સમજવા જેવી, પાછળની રૂમમાં વાંચે તો એમ કે મને અહીંયા નીંદર આવે છે. બરાબર. અહીંયા જ વાંચે, અહીંયા જોઈ રૂમમાં, અહીંયા એક પ્લસ પોઈન્ટ છે. સાંભળવા જેવી અવસ્થા થતો હોય ને તો એને ઘણી વાર એમ કહું તો પાછળની રૂમમાં વહી જાય એમ, પણ એ કે નહીં, અહીંયા મને નીંદર આવી જાય. જો અહીંયા ખાસ એ સમજવા જેવું, ઘણી વખત કેવું છે છોકરાઓ કે એને પર્સનલ રૂમ હોય પોતાનું, તો ત્યારે શું થાય છે, ધ્યાન ભટકવાના ઘણા બધા ચાન્સીસ હોય છે, આ હકીકત છે. તો એના કરતા બેટર છે કે તમે પેરેન્ટ્સની સામે, પેરેન્ટ્સની સાથે વાંચો. હું મોકલતી તો એ નહોતી ચાલે, મને એમ થાય શેરીમાં બહુ સાંજે છોકરા બહુ હોય, હું કો પાછળની રૂમમાં આવી જાય એટલે કે મને નીંદર આવી જાય, જવાની ઈચ્છા હોય. બરાબર છે. ના ના, સરસ. હવે પપ્પા શું કરે છે બેનના? હીરામાં છે, ડાયમંડમાં છે. ઓકે. ઘણા વર્ષોથી ડાયમંડમાં.
બરાબર. ઓકે, અહીંયા આપણે ઘરનું મકાન છે કે? ઘરનું મકાન છે, સરસ. હવે જુઓ, અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રી સુરતમાં બહુ સરસ મજાની ફૂલી ફાલી છે, કારણ કે ડાયમંડ ડાયમંડ સિટી જ છે આપણું સુરત. સવારથી લઈ અને સાંજ સુધી એ પોતાના કામ માટે જાય. બેનના મમ્મી છે એ પણ અહીંયા સતત ને સતત કાર્યરત રહે, અને આ બેન પોતાના ભણવામાં હોય, એટલે અહીંયા એમ માનો ને કે ઘર જ આખું મહેનતથી પહેલેથી ટેવાયેલું છે, અને એ વારસો બેનનામાં આવ્યો છે. એટલે ખાસ અહીંયા પરિસ્થિતિઓમાંથી શીખવું અને પરિસ્થિતિઓને ખાલી જોવી, આ બોથ આર ડિફરન્ટ થિંગ. જોઈએ તો રાખો, કદાચ તમે સમજાય પણ ખરા, પણ એ ટૂંકા ગાળા માટે એને નિભાવવી એ બહુ મોટી વાત છે, અને બેને બહુ સારી રીતે નિભાવીને આજે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રાઈટ, સ્ટુડન્ટ્સને શું સંદેશો આપશો બેન? વાંધો નહીં બેન, હવે તમે ટિફિન કરો, હું મારા ભાઈને પાસે ગરમા ગરમ આજે આપણે. સ્ટુડન્ટ્સ માટે તો એટલું જ કે તૈયારી કરવી હોય તો પહેલેથી કરવાની, બાકી છેલ્લે લાસ્ટ મોમેન્ટ પર 12 છે, અહીંયા ભેગું નહીં થાય, ટેન્શન કરી લેતા, પણ હવે તો નહીં થાય. અને સ્પેશિયલી અત્યારે તો સુરતમાં છું, પણ ગામડાવાળા વિસ્તાર માટે લોકોને જુઓ, આમ કોઈ પણ ટાઈપનું માર્ગદર્શન કે પછી શિક્ષણ અવેલેબલ ના હોય તો વિદ્યાકુલ એપ છે, જે મિનિમલ ફીઝમાં તમને ગમે ત્યારે ગમે ડાઉટ સાથે સપોર્ટ કરે છે અને તમારા ડાઉટ સોલ્વ કરે છે. ઉપરથી એ લોકોના ઘણા બેનિફિટ્સ છે કે વિડીયો લેક્ચર્સ મૂકે છે, બધી નોટ્સ અવેલેબલ છે, તમે તમને અલગ અલગ ક્વેશ્ચન્સની ક્વોલિટી આધારે તમને આપે છે કે આ એક માર્કનો, આ બે માર્કનો, આ IMP છે, આ મોસ્ટ IMP છે, બસ એટલું જ. અને બસ વિદ્યાકુલનો સપોર્ટ તો પહેલેથી છે. ખૂબ ખૂબ આભાર. આ મોકા ઉપર આપણે સ્કૂલના શિક્ષકોને પણ યાદ કરીએ, એ લોકોની પણ જબરદસ્ત મહેનત રહી, અને એકના કોચિંગમાં પણ જતી, અમે ના નથી પાડતા, કોચિંગમાં પણ જતી, અને ત્યાં પણ એને સપોર્ટ રહ્યો, અને ઘરે આવીને અમારા દ્વારા સપોર્ટ રહ્યો. એટલે આમ જોવા જાઉં તો બધાની સાથેની મહેનત થઈ અને આજે રિઝલ્ટ આવ્યો. 50% એકલા બેન છે, બાકીના 50% સ્કૂલના શિક્ષકો, કોચિંગના શિક્ષકો, વિદ્યાકુલના શિક્ષકો, એના મમ્મી પપ્પા બધા છે, 50% એકલા બેન છે. રાઈટ, કદાચ અમે ઓછા પર્સન્ટેજમાં આવીશું, પણ અમે આખા ખુશ એ છીએ કે ઘરે આવીને અમે સપોર્ટ આપી શક્યા. બરાબર ને? તો ખાસ આ મોકા ઉપર ખૂબ ખૂબ અભિનંદન, અમારી ઓડિયન્સ વતી પણ તમને ખૂબ ખૂબ અભિનંદન કે આવી જ રીતે આગળ વધતા રહો અને CA બની જાઓ ત્યારે હવે પેંડા લઈને ઓફિસે અગાઉથી જ માંગી લઈએ છીએ. ઓકે, હવે એક ક્વેશ્ચન મારો રહી ગયો, મારે મેં માઇન્ડ સેટ કર્યો હતો કે આવું જઈને મારે પૂછવું છે. તો યુટ્યુબમાં લેક્ચર જોતી, ફેવરિટ શિક્ષક કોણ હતા? નીલકંઠ સર. નીલકંઠ સર. ઓકે, કેમ નીલકંઠ સર? નીલકંઠ સર ને તું વિડીયોના માધ્યમથી શું કહેવા માંગીશ? તો આ વિડીયો એ નીલકંઠ સર જોવાના છે, માઈક નથી કાઢતો. ઇકોનોમિક્સમાં મારે 100 out of 100 છે, એનું મોટા ભાગનો શ્રેય તમને જ જાય છે કે તમે ગમે ટાઈમે ગમે સમયે અમે ગમે ત્યારે મેસેજ કરીએ એટલે ઓન ધ સ્પોટ તમે સોલ્યુશન આપતા એમ, તો થેન્ક યુ ફોર બીંગ અસ. અરે વાહ, ચલો નીલકંઠ સર, આ મેસેજ તમારા માટે, ગ્રેટ, બેસ્ટ ઓફ લક બેટા બ્રાઇટ ફ્યુચર માટે, અને બસ મહેનત નામનું હથિયાર હંમેશા રાખવાનું. હું મારો એક સુવિચાર મેં જાતે બનાવ્યો છે કે સખત મહેનતરૂપી જ્યારે તમારા હાથમાં હથિયાર હોય, બરાબર, સખત મહેનતરૂપી કવચ હોય, ત્યારે નિષ્ફળતા નામનું હથિયાર કાંઈ કરી શકતું નથી. બરાબર, તો યસ, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ સો મચ. જો હવે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, હવે વિદ્યાકુલ છે ને એક બહુ જબરદસ્ત એક આયોજન કરવા જઈ રહી છે, અને એના માટે 19 તારીખે તમારે હાજર રહેવાનું છે ફેમિલી સાથે. 19 તારીખે એનું ટાઈમિંગ ના અંતે હું તને કોલ કરીને ઇન્ફોર્મેશન આપી દઈશું. અહીં સુરતમાં જ છે, ક્યાંય દૂર નથી, થોડો ટાઈમ કાઢવાનો છે. બરાબર, ચાલો. તો આમ તો ફોર્સ નહીં કરી શકું, કારણ કે CA તૈયારી ચાલે છે, પણ આવશો તો બધાને શિક્ષકો ત્યાં મળીશું. હા બેન, નહીં ટ્યુશનના ટાઈમે હું જ નહીં બોલાવું. બરાબર, ચાલો, કારણ કે 19 તારીખે આઈ થિંક રવિવાર છે. બરાબર, વાંધો નહીં, જો અનુકૂળતા હોય તો જ આપ, આમાં ફરક નથી પાડવાનો. બરાબર, ચાલો.